જય માતાજી. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. જય શ્રી કૃષ્ણ. દર્શક મિત્રો, હું આચાર્ય દુર્ગા પ્રસાદ શાસ્ત્રી આપ સૌનું સ્વાગત કરું છું આપના રાશિફળ કાર્યક્રમમાં. આ કાર્યક્રમ અંદર આપણે વિવિધ રાશિઓની વાત કરીએ છીએ, રાશિફળની ચર્ચા હોય છે, સાથે સાથે તમારા પ્રશ્નોનો જવાબ તો હોય જ છે. અહીંયા વાસ્તવિક રીતે તમારી કુંડળી પ્રમાણે, ગ્રહોની સ્થિતિ, ગોચર પ્રમાણે ચાલ અને તમારા આજનો દિવસ કેવો જશે એની માહિતી આપવામાં આવે છે. તમારા પ્રશ્નોનો એક જવાબ પણ હોય છે જે પ્રોગ્રામના અંતમાં હોય છે, એ તમે જાણી શકો છો અથવા તમારો પ્રશ્ન મને બતાવી શકો છો, તમારા પ્રશ્ન પ્રમાણે જવાબ મળશે. તો ચાલો મિત્રો, પહેલાં શરૂ કરીએ આજનું પંચાંગ. પહેલાં માતા અંબિકાને વંદન કરીએ. ઓમ દુર્ગે સ્મૃતા હર્ષભી તમસે સજંતો સ્વસ્તે સ્મિતા મતિમતી વસુભામ દદાશી દારિદ્ર દુઃખ ભયહારણ કાતુદન્યા સર્વોપકાર કરણાય સદાર્થ ચિત્તા. માતા ભગવતીના ચરણોમાં વંદન કરી શરૂ કરીએ આપણે આજનો પંચાંગ. આજે વિક્રમ સંવત 2080, શક સંવત 1945, 2550, વૈશાખ શુક્લ પક્ષની આજે પૂર્ણિમા તિથિ છે, જે 19:24 સુધી રહેશે. ત્યારબાદ પ્રતિપદા તિથિની શરૂઆત થશે. યોગ આજે પરિધિ રહેશે મિત્રો 12:10 સુધી. ત્યારબાદ શિવ યોગની શરૂઆત થશે. આજનું નક્ષત્ર વિશાખા રહેશે 9:14 સુધી, અને ત્યારબાદ અનુરાધા નક્ષત્રમાં ચંદ્રમાનું ભ્રમણ રહેશે. આજે કરણ વિષ્ટિ રહેશે 7:11 સુધી, અને ત્યારબાદ ભવકરણ રહેશે. આજે રાશિ જે છે વૃશ્ચિક રહેશે આખો દિવસ, એટલે કે જે જાતકો આજે જન્મશે તેનું નામકરણ ન અને ય અક્ષર ઉપર રાખવામાં આવશે. જે જાતકો જન્મી રહ્યા છે અથવા જેનો જન્મદિવસ છે તે તમામને અમારા ચેનલના પરિવાર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ. તમારું જીવન ઐશ્વર્યમય રહે એવી અમારી ભગવાનને પ્રાર્થના. તો ચાલો મિત્રો, શરૂ કરીશું પહેલાં આજનું રાશિફળ. શરૂઆત આપણે પહેલાં કરીશું મેષ રાશિથી. મેષ રાશિના જાતકો માટે દિવસ સામાન્ય રીતે સારો દેખાય છે. ખર્ચનું પ્રમાણ આજે વધશે, એટલે ખર્ચા ઉપર કંટ્રોલ કરવું તમારો મેઇન ઉદ્દેશ્ય હોવું જોઈએ. બીજો મુદ્દો એ આવે છે કે દાખલા તરીકે પરિવારની વાત કરીએ તો પરિવાર સાથે તાલમેલ તમારો સારો રહેશે. થોડાક વાદ વિવાદો પણ દેખાઈ રહ્યા છે, એટલે એ વાદ વિવાદ ન થાય એની કાળજી લેવી. આર્થિક રીતે આજે સમય બહુ સારો નથી, કારણ કે ખર્ચનું પ્રમાણ વધી રહ્યું છે, એટલે ખર્ચો તો વધશે. આજના દિવસે તમારે લેવડ દેવડની વાત કરીએ તો પૈસાની લેવડ દેવડથી દૂર રહેવું. સંતાન અંગેની જે ચિંતા તમારા મગજમાં હતી એમાં રાહત મળશે. વિદેશ યાત્રા વગેરેના કાર્યોમાં તમને સફળતા મળશે. ઉતાવળે કોઈ કામ કરવું નહીં, અને ખાસ કરીને વ્યસન અથવા તો ખોટા ખાનપાનથી દૂર રહેવું. ઉપાય તરીકે આજે તમારે એક ગરીબને ભોજન કરાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. વૃષભ રાશિની વાત કરી લઈએ તો વૃષભ રાશિ એટલે કે બબઉ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તે. વૃષભ રાશિના જાતકો માટે દિવસ તો અનુકૂળ દેખાઈ રહ્યો છે. આવકના સ્ત્રોત તમારા દેખાય છે, આપણને નજરમાં આવે છે કે પૈસો આવી રહ્યો છે, પણ ખરેખર આવશે નહીં, એટલે મૃગજળ જેવી સ્થિતિ આજે વૃષભ રાશિવાળાની થશે. તમારા માટે સાથીઓનો સાથ સહકાર તો આજે મળશે, પણ પ્રેમ સંબંધોમાં થોડી ચણભણ થાય એવી સંભાવના છે. બીજું, નવો વ્યાપાર કે બિઝનેસ તમારો કરવાના મૂડની અંદર તમે છો, અને એ વસ્તુ તમને મદદરૂપ તો થશે. પરંતુ મિત્રો, એક વાત યાદ રાખજો કે ક્યારેક કોઈ
ની સાથે તમારે વિવેકતાથી સાથથી સન્માનથી કામ કરવું હોય તો બરાબર છે, પણ માન અપમાનની વાત જ્યારે આવતી હોય તો મૂળ વસ્તુને ધ્યાનમાં રાખીને જ કામ કરવું. અને સેકન્ડ થિંગ એ છે કે આજે તમારા નોકરી વગેરેમાં પ્રમોશન અથવા નોકરીમાં સફળતા એની વાતોમાં તમને આજે સફળતા મળશે. વ્યાપારીઓ માટે પણ સમય થોડો સારો અને અનુકૂળ રહેશે. ઉતાવળે કામ આજે કરવાનું નથી અને કોઈના ઉપર આંધળો વિશ્વાસ પણ મૂકવાનો નથી. શું કરશો તમે? તો આજે તમારે ઘરે એક ઘીનો દીવો કરવાનો અને ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરવાનો. આ કરવાથી તમારા કાર્યોમાં તમને સફળતા મળી જશે. હવે આપણે વાત કરીએ મિથુન રાશિની. ક છ ઘ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ સારો અને ઉત્તમ દેખાય છે. કામકાજમાં પણ તમને સફળતા મળશે. નાણાકીય વ્યવહારોથી થોડો સાવધાન રહેવાની જરૂર છે. એટલે કે પૈસાની જો લેવડ તેવડ કે એવું કંઈ કરતા હો તો જરા એનાથી દૂર રહેજો. સંતાન પ્રાપ્તિનો યોગ તમારો બને છે. સંતાન અંગેના કેરિયર વગેરેના જે પ્રશ્નો છે એમાં સોલ્યુશન પણ દેખાય છે. નોકરી વગેરેમાં પણ રાહત મળે એવા સંકેતો છે. પરંતુ તમારે પોતાના અધિકારી વર્ગ સાથે ખોટી વાતાગૂંઠીમાં પડવાની જરૂર નથી. હું સાચો તમે ખોટા આવી વાત કરવાનો કોઈ મતલબ નથી, કારણ કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારે ગુજરવાની વાત છે. એટલે નોકરીને કોઈ ખતરો નહીં આવે, પરંતુ જો તમે ખોટી બકવાસ કરશો તો થઈ શકે છે. એક બીજી બાબત તમને કહેવી કે તમારા વિદેશ ગમન વગેરેની ફાઇલમાં તમને રાહત મળી જશે. તો શું કરશો? તો આજે ઘરે ઘીનો દીવો કરી ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. કર્ક રાશિની વાત કરીએ મિત્રો. ચોથી રાશિ કર્ક રાશિ છે. કર્ક એટલે ડહ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની ગોચરની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કામકાજમાં તો સફળતા મળતી દેખાય છે. ભાગ્ય પણ તમારો સાથ આપે છે. વિદેશ યાત્રા વગેરેમાં જવાનો તમારો પ્રશ્ન જે છે એ સોલ્વ થાય એવો દેખાય છે અને વિદેશ તમે જઈ શકો એવી સંભાવના પણ બને છે. ખોટા લોકોની સાથે વાતાગૂંઠીમાં પડવાની જરૂર નથી. પૈસાની લેવડ દેવડથી દૂર રહેવાની જરૂર છે. પરિવાર અને કુટુંબ સાથે તાલમેલ થોડો ઓછો થાય એવો દેખાય છે. વાહન વગેરે ચલાવતા તમારે સાવધાની રાખવાની છે, કારણ કે દિવસના ગ્રહો પ્રમાણે થોડી અનુકૂળતા ઓછી દેખાય છે. શું કરશો તમે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરવાનો છે અને સાથે સાથે ઓમ રીમ ભૌમાય નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ તમારો રહેશે. તો ચાલો મિત્રો, હવે આપણે જોઈએ સિંહ રાશિ. મટ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ પ્રમાણે એકંદરે દિવસ તો સારો અને ઉત્તમ દેખાઈ રહ્યો છે. નવા વ્યક્તિઓની મુલાકાત પણ થઈ રહી છે. નવું કામ પણ તમે કરી રહ્યા છો અને ખાસ કરીને જે વ્યક્તિઓ પર તમને વિશ્વાસ હતો એ વ્યક્તિઓ સાથે પણ તમારા સંબંધો સારા હોય એવું લાગે છે. આજે એક નવી સ્થિતિ બની શકે છે કે ઘરમાં કોઈ નવા મહેમાનના આગમનના સંકેતો પણ તમને મળી શકે છે. સંતાન પ્રાપ્તિનો યોગ પણ બની રહ્યો છે. તો મિત્રો, ઘરમાં કોઈ ધાર્મિક પ્રસંગ બને એવી સંભાવના પણ નકારી શકાય એવું નથી. વાહન વગેરે ચલાવતા જરૂર ધ્યાન રાખજો. શું કરશું આપણે? તો આજે તમારે ઘરે ઘીનો દીવો કરશું અને ખાસ કરીને કુળદેવી માતાની એક માળા કરી તેના મંદિરની અંદર જય શ્રીફળ અર્પણ કરી દિવસની શરૂઆત કરો. સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું કન્યા રાશિ. પઠણો અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે દિવસની અનુકૂળતા તમારા માટે સારી દેખાઈ રહી છે, પરંતુ સ્વાસ્થ્ય થોડું નાસાજ એટલે કે ગડબડ હોય એવી સંભાવના પણ બની રહી છે. જો કે ભાગ્ય પણ તમારું સાથ આપી રહ્યું છે. વિદેશ યાત્રાના કાર્યોમાં સફળતા પણ મળી રહી છે. જૂના અટવાયેલા નાણાં તમારા પરત મળે એવી કોઈ સંભાવના દેખાતી નથી.
સાવધાન રહીને કામ કરજો. કોઈને પૈસાનું ઉછીને આપવા હોય તો સાચવીને આપજો. બીજી એક બાબત ધ્યાનમાં રાખજો કે ક્યારેક તમારા પ્રેમ સંબંધોમાં ખટપટ પણ થઈ શકે છે, એટલે વાણી ઉપર કંટ્રોલ કરવાની ખાસ જરૂર છે અને વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય દેખાય છે. તમે તમારા અભ્યાસમાં વિશેષ ધ્યાન આપો. વોટ્સએપ યુનિવર્સિટીને દૂર રાખી જો તમે કામ કરશો તો તમે તમારા કેરિયરને સારી રીતે આગળ ધપાવી શકશો. શું કરશો તમે? તો આજના દિવસે તમારે ઓમ ગુમ ગુરવે નમઃ મંત્રનો જાપ કરો અને ગુરુ મહારાજના મંદિરમાં અથવા તો વિષ્ણુ ભગવાનના મંદિરની અંદર જઈને ચણાની દાળનું દાન આપો, સારામાં સારું રહેશે. ચાલો મિત્રો, હવે જોઈએ આપણે તુલા રાશિ રતા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ઘણી બધી ઈચ્છાઓ તમારી પૂર્ણ થઈ રહી હોય એવું દેખાય છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને અવશ્ય રહેશે. સ્વાસ્થ્યમાં કોઈ મોટી રાહત દેખાતી નથી, એટલે શારીરિક બીમારી ન આવે એના માટે ખાનપાનમાં ધ્યાન રાખવાની જરૂર છે. માતા અને પિતા વચ્ચેના જે સંબંધો થોડા બગડ્યા હતા એમાં સુધારો દેખાય છે. ભાઈ ભાઈ સાથેના તકરારોમાં પણ રાહત મળે એવું દેખાય છે. કેટલીક વાર જમીન મકાનના પ્રશ્નો તમારા અટવાયેલા છે, એ પ્રશ્નોનો ઉકેલ અવશ્ય આવશે. તમે જમીન કે મકાન વેચવા માગતા હો તો એનો પણ રસ્તો નીકળી જશે અને તમે એમાં બહાર આવી શકો એવી સંપૂર્ણ સંભાવના દેખાય છે. માતા અને પિતાની સાથેના સંબંધો તો સારા રહેશે જ મિત્રો, પરંતુ સંતાનના કેરિયરને લઈને જે ચિંતા હતી એમાં પણ રાહત મળશે. ઉપાય તરીકે આજે તમારે શું કરવું? તો પહેલાં તો વ્યસનથી દૂર રહેવાની જરૂર છે અને ખોટા માણસોની ખોટા કાગળમાં સહીઓ વગેરે કરવાની જરૂર નથી. અને ખાસ તમારે આજે એક કામ કરવું પડશે. ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું વૃશ્ચિક રાશિ ન ય અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહો અને ગોચરની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ખાસ કરીને સ્વાસ્થ્ય બાબતની ચિંતા તમને પણ થઈ રહી હોય. પતિ પત્ની વચ્ચે થોડા તણફણ થવાની સંભાવના પણ બને છે, એટલે ટૂંફણ થાય તો આપણે વાણી પર કંટ્રોલ રાખવો, થોડી વાતો સાંભળી લેવી, એ વધારે સારો રસ્તો રહેશે. ખાસ કરીને સંતાનને લઈને થોડી ચિંતા તમારા ઘરની અંદર છે અને એ ચિંતા દૂર થાય એવા સંકેતો તો દેખાય છે, પરંતુ હજી થોડી વાર લાગે એવા પણ સંકેતો મળે છે. વ્યાપારીઓ માટે વ્યાપારમાં સફળતા તો મળી રહી છે, સરકાર તરફથી થોડી પ્રોબ્લેમ્સ આવે એવા સંભાવના પણ દેખાઈ રહી છે. તમારા મનની અંદર જે મુરાદો છે એ મુરાદો તો પરિપૂર્ણ થઈ રહી છે, મા ભગવતીની કૃપા તમારા પર બની રહી છે, પરંતુ સ્વાસ્થ્ય બાબતમાં થોડું ધ્યાન જરૂરથી રાખવું પડશે. શું કરશો તમે? તો આજે તમારે ઓમ હોમ જુમ શાહ મંત્રનો પ્રયોગ કરો અને ઘરે ઘીનો દીવો કરી ગરીબને વસ્ત્રનું દાન આપી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો હવે આપણે જોઈએ ધનરાશિ ભડફધ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ પ્રમાણે જ્યારે વિચાર કરીએ તો કામકાજ તો સારા અને એકંદરે ઉત્તમતા તરફ લઈ જઈ રહ્યા છે. નાના મોટા વ્યક્તિઓની મુલાકાત પણ સારી થશે, ઘરેલું વાતાવરણ પણ સારું રહેશે, વિદ્યાર્થી વર્ગ માટે સારો સમય છે, નોકરી વગેરેમાં પ્રમોશન મળે એવી સંભાવના દેખાય છે, પરંતુ વ્યાપારીઓએ થોડું સહન કરવું પડે એવી પરિસ્થિતિ પણ દેખાય છે. કોઈના કહેવામાં આવી જઈને ખોટા કામથી બિલકુલ મિત્રો દૂર રહેજો અને ખાસ કરીને વ્યસન એટલે કે દારૂ જુગાર કે સટ્ટા કે કોઈ ભી વ્યસન હોય એને એનાથી દૂર રહેવાની ખાસ જરૂર છે. શું કરશો તમે? તો આજે ઘરે ઘીનો દીવો કરો અને ઓમ હુમ હનુમતે નમઃ મંત્રનો જાપ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈશું મકર રાશિ ખ જ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા ગ્રહોની સ્થિતિ એકંદરે સારી અને ઉત્તમ દેખાઈ રહી છે. ધંધાની અંદર થોડી તકલીફ પડી રહી હોય એવું લાગે છે, નવો બિઝનેસ કે નવો વ્યાપાર તમને મળી ગયો છે પણ મહેનત વધારે અને આવક ઓછી એવા ધંધા તમારા દેખાય છે. આજના દિવસે તમે પૈસાની લેવડ દેવડ કરી હશે તો એમાં તમને નુકસાનનો સામનો કરવાનો છે. કોઈ વ્યક્તિ તમારા પૈસા રિટર્ન આપે એવી સંભાવના જ નથી દેખાતી, માટે થોડા દિવસ રાહ જોવાની જરૂર છે. ખોટી વાતાગૂઠી કરી ખોટી ચર્ચા ચર્ચી કરવાનો કોઈ મતલબ નથી.
આજે મિત્રો એક વાત યાદ રાખજો કે તમારા સંતાન અંગેની ચિંતા તમારા મગજ ઉપર ભેરાયેલી છે, સંતાન પ્રોબ્લેમમાં હશે અથવા તો તમે પ્રોબ્લેમમાં હોઈ શકો છો, એટલે હવે તમારા વિચારો જે મગજની અંદર છે એના ઉપર જરા કંટ્રોલ કરવાની જરૂર છે. ઉપાય તરીકે આજે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કરી ભગવાન શિવ પર જળાભિષેક કરો, દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. ચાલો મિત્રો હવે આપણે જોઈશું કુંભ રાશિ. ઘસસા અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા સ્વાસ્થ્ય બાબતનો વિચાર કરીએ તો સ્વાસ્થ્ય તમારું એકંદરે સારું છે. સંતાન સંબંધી ચિંતાઓમાં પણ તમને રાહત મળતી હોય એવું લાગે છે. તમારી સંતાન કોઈ નવા કામમાં જોડાઈ જતી હોય એવું પણ બની શકે છે. તમે પણ કોઈ કાર્ય માટે ઉત્સુક થઈ રહ્યા છો, એ કાર્ય પૂર્ણ થશે. પતિ પત્ની વચ્ચેના સંબંધો સારા દેખાઈ રહ્યા છે, પણ પ્રેમ સંબંધોમાં ક્યાંક ચણભણ થાય એવી સંભાવના પણ બને છે. વિદેશ યાત્રાની ફાઇલમાં પણ તમને રાહત મળે એવા સંકેતો દેખાય છે. જો કદાચ તમે કોઈ પ્લાનિંગ કર્યું હોય તમારા બિઝનેસને એક્સપાન્શનનું કે એવું કાંઈ, તો એની પણ સફળતા મળે એવી સંકેતો દેખાય છે. જમીન મકાનના પ્રશ્નોનું સોલ્યુશન આવશે. ચાલો મિત્રો શું કરશો તમે, તો આજે તમારે ગાયને ચણાની દાળ ગોળ રોટલી ખવડાવી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. તો ચાલો દર્શક મિત્રો હવે આપણે જોઈ લઈએ મીન રાશિ. ગ્રહમંડળની છેલ્લી રાશિ એટલે મીન રાશિ. દ ચ છ છ દ છ દ ચ છ થ અક્ષરથી જેનું નામ શરૂ થાય છે તેમના માટે તમારા માટે પણ ઉતાવળીઓ લેવાયેલો નિર્ણય હંમેશા નુકસાનકારક હશે. કોઈ પણ કાર્ય કરો તો વિચારીને કરો. બીજી એક બાબત ધ્યાનમાં રાખો કે તમારા ઘરની અંદર જે બી પ્રોબ્લેમ હોય એને બહાર શેર કરવાની કોઈ જરૂર નથી. ઘરના પ્રોબ્લેમ ઘરમાં સોલ્વ કરવાની જરૂર છે. સંતાન અંગેની ચિંતા તમારા મગજની અંદર ભરેલી છે અને એ રહેવાની જ છે, કારણ કે સંતાનના કેરિયરને લઈને તમે ટેન્શનમાં હો એવા સંકેતો દેખાય છે. ખાસ કરીને તમારા કામકાજમાં તમને રાહત મળે એવા પણ સંકેતો દેખાય છે. હા, ઉતાવળમાં આવી જઈ કોઈ ખોટા નિર્ણયો ન લઈ લેશો. સાચવીને ધીમેથી જો તમારું કામ કરશો તો સફળતા મળશે. વિદેશ યાત્રા વગેરેના તો નિયમો દેખાય છે, વિદેશ યાત્રા વગેરેમાં તમને સફળતા તો મળશે, પરંતુ કામકાજમાં થોડી તકલીફ અત્યારે દેખાય છે. નવા ગ્રાહકો અને નવા માણસો સાથે કેવો વ્યવહાર કરવો એ તમારે ધ્યાનથી જોવું પડશે. શું કરશો તો ઓમ હોમ જુમ શહ મંત્રનો પ્રયોગ કરી દિવસની શરૂઆત કરો, સારો દિવસ જશે. આપણે જોયું મિત્રો આજે રાશિફળ. આજનું રાશિફળ પછી હવે જોઈ લઈએ આજના ટીપ વિશે. પ્રશ્નો તો ઘણા આવતા હોય છે, પણ એક મહત્ત્વનો પ્રશ્ન આવેલો છે, લગ્ન ન થતા હોય તો કઈ રીતે આપણને ખબર પડે કે મારા લગ્ન નથી થઈ રહ્યા, તો એ લગ્ન ક્યારે થશે, ક્યારે આપણને એની માહિતી મળશે? તો સૌથી વસ્તુ અગત્યની છે કે અત્યારે લોકો પોતાનું કેરિયર બનાવવાના ચક્કરમાં લગ્નનો ટાઈમ જતો રહે છે. સામાન્ય રીતે લગ્નનો યોગ દર વર્ષે હોય છે. એક પ્રશ્ન હમણાં જ આવેલો, એટલે એક જણાએ મને પ્રશ્ન કર્યો કે મારા લગ્ન ક્યારે થશે. હવે એકચ્યુઅલી એમને જે ડેટ આપેલી એમની ડેટ હતી 1955. એટલે કાયદેસર હવે લગ્ન થશે શું એવો કોઈ પ્રશ્ન નથી, પણ એમણે પૂછ્યું મારા લગ્ન ક્યારે થશે. એટલે મેં કીધું હવે તમારા લગ્નનો યોગ તો આ ટાઈમમાં છે, થશે આ ટાઈમમાં. કે મહારાજ કે તમે પેલી મારી તારીખ જોઈ, તમે તો તારીખ તમારી જોઈ ને 55 છે. એનો અર્થ એમ કે તમે યોગ પૂછો છો, મેં યોગ બતાવ્યો છે. યોગ જે બાળક જન્મે છે એના વર્ષમાં પણ એનો યોગ હોય છે, આ તમે સમજો. પણ લગ્ન થશે ક્યારે, તો લગ્ન યોગ સામાન્ય રીતે ઉંમર જે છે 18-20 પછી નીકળાય, કે 20 પછી જે બાળક હોય, તો એ બાળક હોય કે બાલિકા હોય બંનેના લગ્ન ત્યારે થાય, એની ઉંમર હોય. પછી હવે 80 ડોહા પૂછે મારા લગ્ન ક્યારે થશે, તો અમારે તો એમ કહેવાનું આ યોગ છે તમારો. પણ એવો યોગ હોય છે, પણ એ યોગ કરવા જેવો નથી હોતો ઉંમર પ્રમાણે. એટલે સૌથી પહેલી વસ્તુ છે કે તમારી લગ્નની ઉંમર હોય એ વખતે જ લગ્ન યોગ બને, અને એ જ યોગ તમારા કામનો હોય.
તો લગ્ન યોગ કેવી રીતે બનશે? તો તમારો સાતમા ભાવનો માલિક, મહત્વની વસ્તુ, લગ્નને લગ્નેશ, સપ્તમ ભાવને સપ્તમેશ, એ ક્યાં બેઠા છે, એના ઉપર કોની દ્રષ્ટિ પડે છે અને સપ્તમ ભાવ પર કોની દ્રષ્ટિ પડે છે. જો સપ્તમ ભાવ પર શુભ ગ્રહની દ્રષ્ટિ, એટલે કે ગુરુ છે, શુક્ર છે, એની દ્રષ્ટિ આવતી હોય અને નક્ષત્રમાં, દાખલા તરીકે સપ્તમ ભાવનું નક્ષત્ર જે હોય, દાખલા તરીકે સાતમા ભાવમાં સાત નંબર હોય, તો શુક્ર માન લો કે રોહિણી નક્ષત્રમાં છે અને ત્યાં બેઠેલો ગ્રહ જે હોય મંગળ, અને મંગળ પણ રોહિણી નક્ષત્રમાં જ હોય, તો મેરેજ શુક્રના સમયમાં થઈ જ જાય. અંતરદશા, દશા, પ્રત્યંતર દશા, ગમે તે દશા આવે, એની જે સૂક્ષ્મ દશા ચાલુ થાય એટલે એનું મેરેજ ફાઇનલ. પણ ઉંમરની વાત યાદ રાખવાની છે, એટલે આ રીતે એની ઉંમર આપણે શોધી શકીએ કે ક્યારે આના મેરેજ થશે. અને સૌથી વસ્તુ વિશેષ છે મિત્રો, કે જ્યારે દીકરીના મેરેજ હોય તો એની અંદર મેઇન વસ્તુ, એનો કારક ગ્રહ કોણ, સપ્તમ ભાવનો કારક ગ્રહ કોણ, તો સપ્તમ ભાવનો કારક ગ્રહ છે ગુરુ. એટલે સાતમાનો કારક ગ્રહ જ્યારે ગુરુ જુએ, અથવા સાતમાનો કારક ગ્રહ શુક્ર બી કહેવાય, તો સાતમાનો કારક ગ્રહ ગુરુ જુએ એટલે કન્યાઓના લગ્ન માટે ગુરુ જોતો હોય એટલે લગ્ન થાય. એની જગ્યાએ ઊંધું હોય, કે જ્યારે માની લો કે એનો કારક ગ્રહ શુક્ર બી કદાચ સાતમા ભાવને જોતો હોય, તો અવશ્યપણે છોકરાઓના મેરેજ ગોઠવાય. આ સૈદ્ધાંતિક વસ્તુ છે, આમાં કંઈ એવું નથી કે આમાં આ નિયમ છે કે આવું થાય તો આવું થાય. એટલે એ રીતે તમે તમારા બાળકના મેરેજ ક્યારે થશે. હા, એક વસ્તુ યાદ રાખવાની છે મિત્રો, કે કદાચ એની અંદર પાપ કરતરી દોષ હોય, કે પછી શ્રાપિત દોષ પડેલો હોય, તો એવા દોષો જો હોય તો 99% લગ્ન થવામાં વિલંબ લાગે છે, બરાબર? તો એની શાંતિ આપણે કરાવવી પડે. જો તમે એની શાંતિ કરાવી લો તો તમારા મેરેજ ઝડપથી થઈ જાય. શાંતિ ન કરાવેલી હોય તો એ વસ્તુ નડતી રહે, આપણને છેક સુધી નડે. અને જ્યારે છેક સુધી નડતી હોય તો તમે સમજો કે એ શાંતિ જરૂરી છે અને આપણે કરાવવી જોઈએ. દીકરીઓના મેરેજ માટે તો બહુ સરળ ઉપાય છે, ચણાની દાળ, ગોળ, હળદરનો પાવડર તમારે દાનમાં આપવાનો શિવ મંદિરમાં. આમ તો દીકરાઓ બી આ દાન આપવું જ જોઈએ, અને ચણાની દાળ, ગોળ, હળદર, પાવડર, કારણ કે આ દાનથી શું થાય કે તમારી નોકરી બી સારી રહે, બિઝનેસ વ્યાપારમાં પણ ફાયદો થાય, એટલે દરેક રીતે આ માં સારામાં સારો મંત્ર છે. મંત્ર જાપમાં મહામૃત્યુંજયનો મંત્ર છે, અથવા કાત્યાયની માતાનો મંત્ર દીકરીઓએ કરવું. પત્ની મનોરમામ દેહ મનોવૃત્તાં સારણીમ તારણીમ દુસંસા સાગર શુક્લોદમામ, એ મંત્ર દીકરાઓએ કરવું. તમને કોઈ આમાં અડચણ હોય, કોઈ તકલીફ હોય તો તમે મારો સંપર્ક કરી શકો છો. તો ચાલો મિત્રો, સમય થયો છે રજા લેવાનો, આવતીકાલે ફરી મળીશું નવા વિષય સાથે. જય માતાજી.